अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद। कुदरत कानून इंडिविड बिलीफ साथ इंटरेस्ट नहीं सब्जेक्ट When यू ब्रेक द लॉ ऑफ नेचर नेचर विल पनिश यू હવે આપણને લાગે કે અમે લો ઓફ નેચર કરી તો બ્રેક કરીએ છે એ સમજવાનું છે તો કે લો ઓફ નેચર એવી રીતે બ્રેક કરીએ છે કુદરત કે છે પંચ શરીર મારું છે મેં તને સફરિંગ માટે આપ્યું છે પણ તમે કોચો મારું છે બ્રેક ધ લો ઓફ નેચર યસ ઓર નો ઇંગ્લીશ ઓનનો કારણ કે અંતે તો પાછું કોની પાસે જવાનું છે કુદરત પાસે હું તને લાઈફ ની અંદર બધા જ સફરિંગના સંજોગો આપું છું ગુડ એન્ડ બેડ સફરિંગ વોટ એવર ઇટ ઇઝ અને સંજોગોને આધારે તને રિઝલ્ટ મળે છે હેઝ ફોર યોર પ્રીવિયસ બર્થ કોઝ तू कि मारी एबिलिटी थी नेचर विल क्रिएट द ऑफ सफरिंग यू आर द ओनली सफरर और यू आर द ओनली विक्टम विक्टिम्स एज अ बॉडी तुम्हें विक्टिम्स छो તમારી પાસે કોઈ ફ્રીડમ ઘણા બધાને એમ લાગે કે સ્વામીજી શરીર તો આપણું ખરું ને એને સમજાવતા સમજાવતા મારે બહુ તકલીફ થઈ ગઈ શરૂઆતમાં કે શરીર આપણું નથી અને શરીર આપણે બનાવી શકીએ પણ નહીં જ્યારે જ્યારે મેં સમજાયું કે તમે તમારા કર્મ સાથે જોડાયા છે તો નેચર વિલ યુ ધ હ્યુમન બોડી તમારા કર્મો એનિમલિસ્ટિક છે પાસવતા વાળા છે તો નેચર વિલ ગીવ એનિમલ બોડી ને તમારા કર્મો રાક્ષસી છે તો કુદરત તમને નરગતિનું બોડી આપશે ને તમારા કર્મો ડિવાઇન છે તો દેવલોકનું બોડી આપશે પણ નેચર વિલ ડિસાઈડ એન્ડ ગીવ યુ ધ બોડી ટુ યુ You are not decided, you create the cause only and nature will decide it as per the cause what kind of body you require to suffering the result of your cause. The body is given by the nature. Body is not I am. Body is the only instrument. આપણે માનીએ કે ન માનીએ કુદરતને આપીને જ જવાનું છે ઇટ ઇઝ કમ્પલસરી નો ઓપ્શન એટ ઓલ કોઈ દાટે કે વાળે પણ કુદરતને આપીને જવાનું છે એટલે શરીર કુદરત આપણને આપે છે કર્મ ભોગવવાનું સાધન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આવી રીતે આ દુનિયા જે છે એ લો ઓફ નેચરથી ચાલે છે સૂર્ય ચંદ્ર તારા બધું ટાઈમસર કામ કરે પૂનમ અમાસ સિસ્ટમેટિક કેવું પંદર દિવસે જ પૂનમ આવે પંદર દિવસે જ અમાન આવે કોઈની મરજીથી ના આવે સિસ્ટમ પૂનમે જ ભરતી આવે અમાસે આવે બધું સિસ્ટમ દરિયાનું પણ સિસ્ટમ ઉનાળો શિયાળો ચોમાસું આ બધી સિસ્ટમ અર્થક્વેક પછી આપણે સુનામી વિચાર કરો આ બધા વોર થાય લાખો માણસો મરી જાય આવા નેચરલ ડિઝાસ્ટર ને આવા ડિસીઝ આવે કોવિડ જેમાં લાખો માણસો મરી જાય અને હોલ વર્લ્ડ અફેક્ટેડ થઈ જાય આ બધું નેચરલ ડિઝાસ્ટર છે એક ભાઈએ કીધું કે કોવિડ નેચરલ ડિઝાસ્ટર કઈ રીતે કહેવાય તો કોઈ કન્ટ્રી ઉભું કર્યું એઝ અ એઝમ્સન ઓકે મેં કીધું જે ઊભો કરનારો છે એ કુદરતી રચના છે બોલતા નથી યસ ઓર નો એની પાસે કોઈ ઇન્ડિપેન્ડન્ટ પાવર છે ના કોઈની પાસે હોય શકે રામ કૃષ્ણ માય પાસે કોઈ ઇન્ડિપેન્ડન્ટ પાવર હતો માટે વ્યવહારથી ભલે આપણે કહીએ કે આમના થયું છે ઇટ્સ ઓકે બટ બાય ફેક ઇટ ઇઝ કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ લો ઓફ નેચર કારણ કે लाखों लोगों ने इफेक्ट करवानी पावर्स कोई एक व्यक्ति पास इंडिपेंडेंट होए तो दुनिया चाले दुनिया तो लॉ से चाले छे कर्मना सिद्धांत से चले छे कोई ना बाह्य पावर थी चलती नहीं अब जो पति हो मोटा-मोटा सम्राटों चक्रवर्ती हो आ दुनिया छोड़िन चले गए कारण कि कोई नु छेड़ नहीं कसु नहीं कोई फ्रीडम पण એટલે કુદરતનો કાનૂન જીવ માત્ર લાગુ પડે છે લો ઓફ નેચર પણ એ આપણે સમજી શક્યા નહીં આ દુનિયાના બધા જે ધર્મો ઉત્પન્ન થયા છે બધા એ કુદરતી રચના જ છે શું છે પણ એ કુદરતી રચનાની અંદર ઊભી થયેલી કોઈ પણ ટેમ્પરરી વસ્તુથી તમે મુક્ત રહી શકો છો सुन ही सको छो कुदरते मन वचन काया बनाया संजोगो बनाया पर तब मुक्त रही सको छो अने एटेज पण थई सको छो बोथ यू आर राइट व्हेन यू एटेज विथ द सरकमस्टेंसेस दे क्रिएट द न्यू कॉज फॉर द व्हेन व्हेन यू डिटेज विथ द सरकमस्टेंसेस यू आर नॉट क्रिएट द न्यू कॉज अने डिटेज रहेवुं અને એટ્રેચ રહેવું એટલે આઈ એમ ક્રિએટર યુ આર ક્રિએટર ધે આર ક્રિએટર આઈ એમ ઓનર યુ આર ઓનર ધે આર ઓનર આ બધું ડિટેચ છે અરે એટેચ છે સમજાય છે અને ડિસેટમાં બધું કુદરતી રહે છે નો રાગ નો દ્વેષ નો લવ નો હેટ અને વિતરાગ પુરુષો મુક્ત પુરુષો આ જગતમાં

લોડ મહાવીર મહાવીરના ફિઝિકલ પ્રેઝન્સ થી પચાસ સો કિલોમીટર દૂર વિશ્વનું છેલ્લામાં છેલ્લું મોટું યુદ્ધ લડાયું કલિંગ યુદ્ધ અશોક સમ્રાટ કરોડો માણસ મરી ગયા સાહેબ લાખો નહી કઈક ના કરી શકે સમ્રાટ અશોક અને ત્યાર પછી એને બુદ્ધ ધર્મનો ફેલાવ કર્યો આખા વિશ્વની અંદર પોતાના પાવર્સથી સમજાય છે પણ એ પહેલા તો યુદ્ધ થઈ ગયું આવું થયું એટલે જ્ઞાને કરીને અનુભવે કરીને દશાએ કરીને આત્માએ કરીને અને આત્માની અનુભૂતિએ કરીને સામર્થ્ય હોવું એ જુદી વસ્તુ છે અને કુદરત ચલાવવાનું સામર્થ્ય હોવું એ જુદી વસ્તુ છે કુદરત ચલાવવાનું સામર્થ્ય કોઈની પાસે નથી કુદરત દુનિયાને ચલાવે કોઈ વ્યક્તિ કુદરતને શકે એટલે આવી રીતે કુદરત કુદરતી કાનૂન અને કુદરત અને કુદરતી કાનૂન એટલે છ તત્વો અને કુદરતી કાનૂનથી ઊભી ઉભી થયેલી બધી જ અવસ્થાઓ એ કુદરતી રચના છે કોઈ પણ રચના એનાથી બાકાત નથી હવે આ જો તમને જોતા આવડે કે મન વચન કાયા અને તેની અવસ્થા અને ફાઇવ સેન્સીસથી રિયલાઇઝ થતી બધી જ અવસ્થાઓ કુદરતી રચના છે તો પછી રાગ દ્વેષનું કોઈ કારણ જ નથી નો ડુવર્સિક નો અનર્શિત આજ તો વિતરાક થવાનો માર્ગ છે એમાં કોઈને માનવું ન માનવું કોઈ ક્રિયા કરવી ન કરવી એ તો સબ્જેક્ટ આવતો જ નથી ફેક્ટ ઓફ યુનિવર્સ શું કીધું જે બધા માટે એક સરખું છે જ્યાં કોઈ ડિવિઝન નથી શું નથી આવું અદભુત વિજ્ઞાન જયારે બહાર પડે ત્યારે જીવોને તમામ પ્રકારનું સમાધાન મળે શું મળે યસ અને પછી જે કન્ફ્યુઝન હતા રિચ્યુઅલ્સના વિઝન કરીને કમાઉટ થાય કેવી રીતે વિઝને કરીને વ્યવહાર કરીને વ્યવહાર તો જે હશે એ ફરજ જાય જે પણ ક્રિયાકાંડ કરતા હોય કુળ ધર્મને કારણે એ તો બધી એઝ ઇટ ઇઝ રહેવાની કારણ કે પ્રકૃતિનો સ્વભાવ અને તે કુદરતી રચનામાં ગયો એટલે સબ્જેક્ટ સબ્જેક્ટ આપણો આપણો પુરુષાર્થનો રહ્યો નહીં તો કાય જે કંઈ પણ કરે એનીથિંગ એને કુદરતી રચના જોવાનું આ દુનિયામાં જે કંઈ પણ થાય એને કુદરતી રચના જોવાનું કારણ કે રચના કોની છે કુદરતની નહીં જોવો તોય કુદરતની છે અને જોવો તોય કુદરતની છે આ દુનિયામાં કુદરતે કોઈને પણ શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી આપી ઘણા લોકો કે શ્વાસ અમે અમારી મરજીથી લઈએ છીએ મેં કહું કોઈ પાક પોતાની મરજીથી ના લે જો પોતાની મરજીથી લેતા હોય તો રાત્રે ઊંઘી ગયા પછી કોણ લે કોણ લે લઈ શકે કુદરત જ શ્વાસો શ્વાસ લેવડાવે છે આપણે કઈ એના ઉપર એટેન્શન રાખતા નથી અને આ મન વચન કાયાના શરીરની અંદર એક જ ક્રિયા એવી છે કે જેનાથી માણસને સતત ચાલતી હોવા છતાં થાક લાગતો નથી બીજા બધામાં થાકી જાય વિચારવાથી થાકી જાય જોવાથી થાકી જાય સાંભળવાથી થાકી જાય બોલવાથી થાકી જાય હાથ પગ હલાવવાથી થાકી જાય બધાથી થાકી જાય ફક્ત શ્વાસો શ્વાસથી કોઈ દિવસ ના થાકે કે ભાઈ મને હું હવે મને સિત્તેર વર્ષ થયા શ્વાસ લે હવે એક મહિનો આરામ કહી શકે એવું એક જ ક્રિયા આવી છે કે જેમાં એ કશું કહી શકે એમ ઇટ ઇઝ કમ્પલસરી સમજાય છે ઇટ ઇઝ ઓટો મોર સિસ્ટમ ઓનલી ધ નેચર કેન કંટ્રોલ યોર બ્રીથ વેન યુ ડાયડ નેચર વિલ નો હેઝ પર યોર પ્રીવિયસ બર્થ કોઝ કુદરતને ખબર તમારું આયુષ્ય કરવું છે આપણને ખબર નથી ના હું જે કુદરતી રત્નનું આખો સાયન્સ છે એ સાયન્સ ત્યારે સમજાય કે દુનિયાના તમામ ધર્મો આપર્ને ફોર્મેટ લાગે સો લાગે ફોર્મેટ એટલે રોંગ નહીં ફોર્મેટ એટલે રિલેટિવ સત્ય આ દુનિયામાં કશું રોંગ નથી કે રિલેટિવ ટ્રુથ છે કે યુનિવર્સલ ટ્રુથ છે When you follow the relative truth, your life is continuous, your cause and effect is continuous. But when you know the universal truth or cycle of your rebirth and cause and effect is slowly, slowly close. Because you follow the universal truth. Universal truth ne follow, so universal truth no.

એટલે ફોર્મેટની મેં વ્યાખ્યા આપી કે આ દુનિયાના તમામ ધર્મો એ ફોર્મેટ છે ફોર્મેટનો મતલબ એક જ પ્રકારની સિસ્ટમને ફોલો કરે છે ખાલી ટાઇટલ ચેન્જ થાય છે શું થાય છે બધા રિલીજનમાં એક ગોડ જોઈએ શું જોઈએ ટાઈટલ ઓફ ગોડ બધા રિલીજનમાં એક ગુરુ જોઈએ ટાઈટલ ઓફ ગુરુ બધા રિલીજનમાં એક ટેમ્પલ અથવા તો ધાર્મિક ક્રિયાઓ કરવાનું સાધન રિલીજિયસ પ્લેસ પછી મંદિર કહો કે મસ્જિદ કો ચર્ચ કો પણ એ જોઈએ બધા ધર્મોમાં પોતપોતાના સ્લોગન્સ એટલે કે મંત્ર જોઈએ બધા ધર્મોમાં પોતપોતાના શાસ્ત્ર જોઈએ બુક્સ આઈ એમ ટોકિંગ અબાઉટ ઓલ રિલિજિયન ધીઝ અ કોલમ હમ બધા જ રિલિજિયન ની અંદર રિચ્યુઅલ જોઈએ ડિફરન્ટ કાઇન્ડ ઓફ યસ ઓર નો બધા જ રિલિજ માં ડિફરન્ટ ઇન્સ્ટિટ્યુટ જોઈએ શું જોઈએ બધાની ઇન્સ્ટિટ્યુટ કેવી હોય બધાની અલગ અલગ બધા જ રિલિજિયન ની અંદર પ્રેઝન્ટ એટલે વર્તમાનમાં ગુરુ શિષ્ય જોઈએ વર્તમાનના ગુરુ જોઈએ અને શિષ્ય જોઈએ પ્રેઝન્ટ ભૂતકાળમાં થઈ ગયા ગુરુ જુદા અત્યારે હોય આ ફોર્મેટ બધા ધર્મમાં એક જ સરખું ઓલ રિલિજિયન એટલે બધા રિલિજન ફોર્મેટ થી ચાલે છે ક્યાં તો આ ફોર્મેટ ને ફોલો કરો ક્યાં તો આને કરો ક્યાં તો આને કરો ક્યાં તો આનો કરો ફોર્મેટ એક જ છે ટાઇટલ ચેન્જ થશે એન્ડ ફોર્મેટ પ્રેઝન્ટ ધ રિલેટિવ ટ્રુથ અને રિલેટિવ ટ્રુથ ઇઝ અ પાથ ઓફ રે ઇન્કાર્નેશન ઇટ ઇઝ નોટ અ પાથ ઓફ ફ્રીડમ એટલે આવું જ્યારે તમને સમજાય ત્યારે તમને સમજાય કે વોટ ઇઝ ધ ફેક્ટ ઓફ યુનિવર્સ માં રોંગ રાઇટ સબ્જેક્ટ આવતો ક્યાં રિલેટિવ ટ્રુથ છે ક્યાં યુનિવર્સલ ટ્રુથ છે રિલેટિવ ટ્રુથ એટલે તમારી साइकल, बर्थ एंड रीबर्थ कंटीन्यूस रहूनिवर्सल ट्रूथ एटरी साइकल बर्थ एंड रीबर्थ कंप्लीट थी जैसे बिकॉज नाव यू फॉलो द यूनिवर्सल ट्रूथ सो यू रियलाइज योर परमानेंट स्टेटस